શ્રી મારુતિ મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ગઈકાલે ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મહાપ્રસાદી મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી મારુતિ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે 1001 જવારાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા 1001 જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભેર ચૈત્ર નવરાત્રિ નિમિત્તે નવચંડી યજ્ઞ, ગંગા પૂજન, ડાયરો, ગરબા તથા સુંદરકાંડ પાઠ તેમજ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મારુતિ મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલે તારીખ 18/4/2024 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મહાપ્રસાદી મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે જ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક ડાયરો રાત્રે 7 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ લોક ડાયરામાં સંગીતાબેન લાબડિયા, ગોપાલભાઈ સાધુ ના કંઠે ડાયરાની રમઝટ બોલાવી હતી. આ સાથે જ વિનય બારોટ અને રાકેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જે આજે આપણા ભગતજી દ્વારા અને મારુતિ મંડળ જે ગ્રુપ છે એમના દ્વારા ચૈત્ર મહિના નિમિત્તે ખૂબ જ મોટી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં 70,000થી પણ વધારે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ભક્તો આવી અને માતાજીના દર્શન કરી અભિભૂત થાય છે. જે પ્રકારના દર્શનનો લાવો મને પણ મળ્યો. પછી અત્યારે એક ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઘણા બધા ખ્યાતનામ કલાકારો અહીં આવી અને ડાયરાનું એક સાહિત્ય પીરસી રહ્યા છે. આ સાથે મહાપ્રસાદી તથા ભક્તિ સંગીત આ બંનેનો એક સમન્વય ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું મારુતિ મંડળ, આપણા ભગતજી અને સર્વે સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભેચ્છા પાઠવું છું. આજે આ કાર્યક્રમ જ્યારે યોજ્યો છે કે ચૈત્રી મહિના પવિત્ર મહિનો છે અને પવિત્ર મહિનાની અંદર ભક્તોનો માહી ભક્તોનો ઘોડાપૂર હોય, બધાને એક એવું હોય કે મારે કંઈક ભક્તિ કરવી છે, ભગવાનનું નામ દેવું છે, એટલે મહા મોટા મોટા યજ્ઞ થતા હોય, અનુષ્ઠાન થતા હોય, એક ભક્તિ કરવાનો એક આ પર્વ છે અને એક આ મહિનો છે. તો આજે 18 વર્ષ ભેગા થઈ અને મોટી સંખ્યાની અંદર ભક્તોને જ્યારે માઈ ભક્તોના દર્શન કર્યા છે, માના દર્શન કર્યા છે, તો મા જોગમાયાને પ્રાર્થના કરીશ કે આવા એક થઈને બધા રહીએ અને બધા ભક્તિમય જ રહીએ.